સ્વાગત છે, હું કિંજલ રાઠિયા. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. હિતેશ રબારી આપઘાત કેસમાં પોલીસે જ્યોતિને ધરપકડ માટે ફટકારી નોટિસ. પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાત આવશે. જીએસટીની આવક ઘટતા સરકાર 50,000 કરોડની લોન લેશે. ચોથું, 4 દિવસમાં શિરડીના મંદિરને 5.5 કરોડનું દાન. ટ્રિપલ તલાકના નવા કાયદામાં સજા મામલે વિપક્ષનો વિરોધ. શ્રીલંકાએ ભારતના 70 માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા. શશિકલા સાથે જોડાયેલા 6 સ્થળોએ IET ના દરોડા. અનામત આંદોલનને તોડનારા પાસની બેઠકમાં આવી જ નહીં હાર્દિક પટેલ. દિનેશ કાછડિયા ક્લિપ અને ખંડણી કેસમાં ધર્મેશ અમીન જમીન પર મુક્ત. હિમાચલના મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુરની થશે તાજપોશી. તો આ હતા અત્યાર સુધીના એસટીવી સમાચાર. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.